અને ગુજરાતમાં દારૂ નથી છતાં છતવાટનો પોર્શન આટલો મોટો છે અને બીજી વસ્તુ નોન વેટ વાળા જીએસટી વાળા ગુડ્સનો શેર બહુ મોટો છે આ એ તમામ થિયરીને રિજેક્ટ કરે છે કે दारूનો ટેક્સ સરકારને ન મળે તો સરકારને નુકસાન જાય કોઈપણ દેશના এড્યુકેશનનો કેટલો વિકાસ થાય છે એનો એક આ બહુ મોટો આધાર હોય એને કહેવાય છે સ્ટેમ અને એક સારી ખબર છે સરકારી નોકરીની તૈયારી કરતા છોકરાઓ માટે 87 કરોડ રૂપિયા ફાળવા છે શાળા સહાયકો માટે એટલે સ્કૂલ્સમાં ગવર્નમેન્ટ સ્કૂલ્સમાં ક્લર્કની પોસ્ટિંગ આવવાની છે મોટા પાયે નમસ્તે મિત્રો આપણી વાર્ષિક પ્રથા પ્રમાણે બજેટનું સેકન્ડ લેક્ચર પણ આવી ગયું છે ગુજરાત બજેટનું અને કોઈ પણ એક્ઝામ આપવા જાઓ એની પહેલાં આ બે બજેટના લેક્ચર્સ ખાસ જોવા એટલે બે હજાર ચોવીસ સુધી કોઈ પણ એક્ઝામ આપો એક ભારતનું યુનિયન બજેટ અને બીજું આ ગુજરાતનું બજેટ યુનિયન બજેટમાં તમારી ઇકોનોમિક્સનું લેક્ચર લગભગ ઇકોનોમિક્સનો આખો કોર્સ લગભગ રિવાઇઝ થવા જેવું હોય છે ઘણા બધા ઇકોનોમિક ટર્મ્સ ડિસ્કસ થતા હોય ઇમ્પોર્ટન્ટ હોય એ અને ગુજરાતના બજેટમાં તમારી ગુજરાતની ઇકોનોમી એક રિવાઇઝ થઈ જશે કઈ કઈ કરંટ યોજનાઓ છે અત્યારે વધારે ન્યૂઝમાં જે પૂછાવાના ચાન્સ વધુ હોય એક્ઝામમાં એ ખ્યાલ આવી જાય ગુજરાત સરકારના ઇકોનોમિક આંકડા શું છે એ ખ્યાલ આવી જાય તો કોઈ પણ એક્ઝામ આપવા જાઓ તમે પ્રિપેરેશન કરતા હોવ તમારા મિત્રો કરતા હોય આ બે લેક્ચર્સ એમને જોવાની ખાસ સલાહ આપજો બે હજાર ચોવીસ સુધી કોઈ પણ એક્ઝામ આપો ક્લાસ વનથી ક્લાસ થ્રી સુધી બધી કામ લાગે એવું લેક્ચર હોય છે અને આપણી ખાસિયત છે કે ફક્ત ફાઇનાન્સ મિનિસ્ટરે શું કીધું એ રિપીટ નથી કરતા તમને સમજાવશું એને એને રિલેવન્સ સાથે સમજાવશું એનાલિસિસ વાળું હશે આ લેક્ચર તો આગળ વધીએ આપણે સૌથી પહેલી વસ્તુ ગુજરાતનું બજેટ હોય દેશનું બજેટ હોય કોઈપણ બજેટમાં ફાઇનાન્સ મિનિસ્ટર જે તે સરકારને લગતા અમુક જરૂરી આંકડા આપતા હોય છે મોસ્ટ ઓથેન્ટિક આંકડા કહેવાય કારણ કે વિધાનસભાના પટલ ઉપર આપેલા હોય એટલે મોસ્ટ ઓથેન્ટિક આંકડા હોય તો એના ઉપર એક જરાક નજર નાખીએ આપણા વિત મંત્રી છે ફાઈનાન્સ મિનિસ્ટર છે કનુભાઈ દેસાઈ સતત બીજું બજેટ આપ્યું છે એમણે તો સૌથી પહેલી વસ્તુ એક કીધી છે કે દેશની કુલ વસ્તીના લગભગ પાંચ ટકા ગુજરાતમાં છે અને દેશની કુલ જીડીપીમાં ગુજરાતનો ફાળો આઠ પોઈન્ટ છત્રીસ ટકાનો છે એટલે વસ્તી વીસમા ભાગની પણ જીડીપી બારમા ભાગની દેશની આપીએ છીએ આપણે અને આમાં ગોલ છે કે આગામી વર્ષોમાં ગુજરાતનો ફાળો જીડીપીમાં દસ ટકા કરવાનો એવો ગોલ છે બીજું આનો એક બીજું એક પહેલું છે કે ગુજરાતનો વાર્ષિક ગ્રોથ એને ઇંગ્લિશમાં કહેવાય છે કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ સી એ જે આર સરેરાશ વાર્ષિક વિકાસ દર એ રહ્યો છે લગભગ બાર પોઈન્ટ ત્રણ ટકા તો આ ભારતમાં સૌથી આગળ ગ્રોથ છે એટલે દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે આ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય કે ગુજરાતને ગ્રોથ એન્જિન શું કામ કહેવાય

પાંચસો બિલિયન ડોલરનો અને આવતા દસ વર્ષમાં ગુજરાતની જીડીપી કરવાનો ટાર્ગેટ છે વન ટ્રિલિયન ડોલરનો અત્યારના ભાવ પ્રમાણે તો લગભગ ત્યાંસી લાખ કરોડનો ટાર્ગેટ છે યુપીનો પણ વન ટ્રિલિયન ડોલરનો ટાર્ગેટ છે પણ યુપી વીસ કરોડની વસ્તી પચીસ કરોડની વસ્તી ગુજરાત સાત કરોડની વસ્તી તો બહુ મોટી વસ્તુ કહેવાય આમ ઓકે એટલે ભારતનો જે પાંચ ટ્રિલિયન ડોલરનો ટાર્ગેટ છે આવતા પાંચ વર્ષમાં અને દસ વર્ષમાં આપણો ટાર્ગેટ છે દસ ટ્રિલિયન ડોલરનો તો એમાંથી વન ટ્રિલિયન ડોલર ગુજરાતમાંથી આવતું હશે દસ ટકા જીડીપી દેશની બીજી એક ખાસ વસ્તુ આપણે ભારતના બજેટમાં પણ વાત થઈ હતી કે કોઈપણ બજેટનું લેક્ચર તમે જોવાનું ચાલુ કરો કોઈપણ બજેટ ઉઠાવો ત્યારે સૌથી પહેલી એક નજર તમારી જાવી જોઈએ એ છે રૂપિયો ક્યાંથી આવે છે અને રૂપિયો ક્યાં જશે એટલે બજેટ એટલે સાવ સાદી ભાષામાં સમજાવું તો આગામી વર્ષમાં આવતા ફાઈનાન્શિયલ યરમાં સરકારનો આવક અને હિસાબ આવક અને ખર્ચનો હિસાબ આવક ક્યાંથી થશે ખર્ચ ક્યાં જશે તો સૌથી પહેલી વસ્તુ ગુજરાત સરકારનો રૂપિયો ક્યાંથી આવે છે અને આપણે એમાં પણ વાત થયેલી છે ન જોયું હોય તો ખાસ જોઈ લેજો ભારતનો બજેટનું લેક્ચર મને આ વખતે પાંચેક સ્કૂલ કોલેજીસે બોલાવ્યો હતો લેક્ચર આપવા તો ખાસ આપણી વિશેષતા એ છે કે મેક્રો ઇકોનોમિક વ્યૂ પોઈન્ટથી બતાવીએ છીએ મને એક કોલેજવાળાએ કીધું કે અમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તો ઘણા આવી ગયેલા મેં તું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફક્ત ટેક્સેશન થી વાત કરશે ઇકોનોમી કઈ રીતે જોવી એ યુપીએસસીવાળાઓનું કામ હોય મેં તમે બોલાવો એક વખત તમને અફસોસ નહીં થાય અને મને કીધું છે કે નેક્સ્ટ યર પણ બોલાવશું તમને તો સૌથી પહેલી વસ્તુ જરૂરી એ હોય જોવાની કે આવક ક્યાંથી થાય છે અને આપણે એમાં લેક્ચ ઈ લેક્ચરમાં વાત થયેલી છે કે આવકનો સોર્સ આઈડિયલી હોવો જોઈએ વધારે તમારો ટેક્સીસમાંથી તો જેમ કે ગુજરાતમાં સૌથી મોટો સોર્સ છે આવકનો જીએસટી સોરી સ્ટેટ ટેક્સીસ એક્સક્લુડિંગ જીએસટી જીએસટી સિવાયના ટેક્સીસ અને એનો છે લગભગ પચીસ તમે કહી શકો બીજા નંબરે છે જાહેર દેણું જ્યારે ભારત સરકારમાં અત્યારે પહેલા નંબરે જાહેર દેણું છે કોરોના પછી દેણાનો પોર્શન વધી ગયો છે તો ચોત્રીસેક ટકા જેવું હતું આપણે એ લેક્ચરમાં જોયું હતું અને ત્રીજા નંબરે છે સ્ટેટ જીએસટી એટલે આ બેયને ઇન્ક્લુડ કરો તો લગભગ પચાસ ટકા જેવું તમે પહોંચી જાઓ તો બહુ સારી વસ્તુ કહેવાય આ ઓકે હજી આવતા વર્ષોમાં આ આ જાહેર દેણાનો શેર ઘટશે પાછો કારણ કે કોરોનાની ઇફેક્ટ જવા મંડી છે તો આનો શેર ઘટશે તો આનો શેર બહુ મોટો હશે તો બહુ સારી વસ્તુ કહેવાય આને ઇન્ડાયરેક્ટ ટેક્સિસ કહેવાય ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એટલે કંપની જે જે પ્રોડક્શન કરે છે એના ઉપર આપેલો ટેક્સ પ્રોડક્શન ઉપર વેચાણ ઉપર આપેલો ટેક્સ તો એનો મતલબ એવો થયો કે તમારી ઇકોનોમી છે ને બહુ સાઉન્ડ ફૂટિંગ ઉપર છે એનો પાયો બહુ મજબૂત છે એટલે આવનારા વર્ષોમાં ગ્રોથ બહુ સારો થશે એ બતાવે છે આ જ્યારે બીજા રાજ્યોના બજેટ તમે જોઈ લેજો આનો શેર ઓછો હોય છે સૌથી વધુ શેર અમુક રાજ્યોમાં હોય છે ગ્રાન્ટિન એડ ફ્રોમ સેન્ટ્રલ ગવર્મેન્ટ આપણે માત્ર પાંચ ટકા છે એટલે ઘણા રાજ્યો એવા છે કે કેન્દ્ર સરકાર પાસેથી જે ગ્રાન્ટના પૈસા મળે છે એના ઉપર આધારિત હોય છે એનું અર્થતંત્ર ઓકે તો બહુ સારી વસ્તુ કહેવાય ખર્ચો ક્યાં જાય છે જો સૌથી મોટો ખર્ચો લગભગ દર ત્રણમાંથી બે રૂપિયા ખર્ચ થાય છે આપણા ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર ઉપર બહુ સારી વસ્તુ કહેવાયા એટલે પાયો મજબૂત છે હજી વધુ મજબૂત કરવા માટે આપણે પ્રયાસરત છીએ અને નોન ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર ઉપર છવ્વીસ ટકા છે જેમાંથી જાહેર દેણું અને લોનને એ બધું બાદ થાય છે પબ્લિક ડેટના એટલે કે જાહેર દેણાના ચૂકવણી ઉપર માત્ર પોણા નવ ટકા જેવો છે આ પણ સારી વસ્તુ કહેવાય તો આમાં તમારો નોન ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર એટલે કર્મચારીઓના પગાર ગુજરાત સરકારના કર્મચારીઓના પગાર પેન્શન વગેરે સબસિડીને એ બધું હોય ઓકે અને આવકમાં પાછા બે ભાગ બીજા કર્યા છે આ એક બહુ મોટી વસ્તુ છે કરની આવકમાં સૌથી વધુ શેર કોનો છે તો સૌથી મોટો શેર છે જીએસટીનો બીજા નંબરે છે વેટ વે જીએસટી આવ્યા પછી વેટ મોટાભાગના પ્રોડક્ટ્સમાંથી નીકળી ગયું છે પેટ્રોલમાં છે દારૂમાં છે અને ગુજરાતમાં દારૂ નથી છતાં વેટનો પોર્શન આટલો મોટો છે અને બીજી વસ્તુ નોન વેટવાળા જીએસટીવાળા ગુડ્સનો શેર બહુ મોટો છે આ એ તમામ થિયરીને રિજેક્ટ કરે છે કે દારૂનો ટેક્સ સરકારને ન મળે તો સરકારને નુકસાન જાય તો આ એક બહુ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરેલી વસ્તુ છે એટલે ઘણા લોકો જે આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે ઇલીગલી દારૂ પીવાય જ છે ગુજરાતમાં તો લીગલ કર નાખો તો સરકારને ટેક્સ મળવા માંડે સાહેબ દારૂ પીવાવાળા સ્ટેટ્સ કરતાં આપણી ઇકોનોમિક હેલ્થ ઘણા બધા રાજ્યો કરતાં આપણી આર્થિક હાલત ઘણી સારી છે ઓકે તો એ થિયરીમાં કોઈ માલ નથી ફેક્ટ સાથે તમને બતાવું છું સ્ટેમ્પ ડ્યુટી આપણે કન્સ્ટ્રક્શનનો બહુ મોટો શેર છે જીડીપીમાં અને મેં તમને જે પહેલાં વાત કરી ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર ઉપર મોટો ખર્ચો છે આ વાળો જે ખાચો છે એ ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચરનો છે આ બે હજાર ઓગણીસ વીસનું છે અને આ બે હજાર ત્રેવીસ ચોવીસનું છે આ નોન ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર છે તમે એક ટ્રેન્ડ જોઈ શકો છો નોન ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર લગભગ સ્થિર થઈ ગયું કહેવાય જ્યારે ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર સારું એવું ગ્રો થાય છે ઓકે એટલે આ એક બહુ સારી વસ્તુ કહેવાય અને આના કારણે શું થાય છે આપણે ગુજરાત એક એવું સ્ટેટ છે ભારતમાં જેની બજેટમાં ડેફિસિટ હોય છે પણ રેવન્યુ સરપ્લસ થઈ ગયું છે આપણે ભારતના બજેટના લેક્ચરમાં વાત થઈ હતી કે ભારત સરકાર છેલ્લા ત્રણ ચાર વર્ષથી શુદ્ધ કેપિટલિસ્ટ બજેટ મૂડીવાદી બજેટ રજૂ કરે છે એનું કારણ પણ આપણે આપ્યું હતું અત્યારે આમાં ડિટેલમાં નથી જતો જરાક તમને જેણે ન જોયું હોય લેક્ચર એમને રેફરન્સ મળી જાય आप खर्चा इस साल कर रहे हो लेकिन आपको रिटर्न उसका कई वर्षों तक मिलेगा जैसे कि बिजनेस के रूप से अगर देखा जाए तो लैंड एंड बिल्डिंग मशीनरी वगैरह गवर्नमेंट के हिसाब से देखा जाए तो रोड रेलवे इंफ्रास्ट्रक्चर वगैरह पोर्ट्स वगैरह खर्चा इस साल कर रहे हो रिटर्न कई वर्षों तक मिलेगा दूसरा होता है रेवेन्यू एक्सपेंडिचर रेवेन्यू एक्सपेंडिचर वो है जिसका खर्चा इस साल किया रिटर्न भी इसी वर्ष तक मिलेगा जैसे उदाहरण के तौर पर सैलरी जो गवर्नमेंट ऑफिसर्स को दी जाती है गवर्नमेंट सर्वेंट्स को सब्सिडी जो अलग अलग स्कीम्स पे गवर्नमेंट सब्सिडी देती है तो उसे कहा जाता है रेवेन्यू एक्सपेंडिचर ए कपिटल एक्सपेंडिचर बढ़ू खर्च करने इफेक्ट ही आवे कि एनी मल्टीप्लायर इफेक्ट मोटी होटल एक रुपियो ते रेवेन्यू एक्सपेंडिचर पर खर्च करो तो एनो एक स्टडी है કે છન્નુંથી અઠ્ઠાણું પૈસા જેવું જ રિટર્ન મળે છે ઇકોનોમીમાં એટલે એક રૂપિયો પણ આખો રિટર્નમાં નથી મળતો જ્યારે કેપિટલ એક્સપેન્ડિચર ખર્ચ કરો મૂડી ખર્ચ કરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પૈસા નાખો તો એની મલ્ટિપ્લાયર ઇફેક્ટ અઢી રૂપિયા જેવી થાય છે એટલે એક રૂપિયો નાખશો તો એના અઢી થઈ જશે આ બ્લુ જે જોવો છો એ રેવન્યુ રિસીટ છે એટલે કે મહેસૂલી આવક છે ઓરેન્જ જે જુઓ છો એ રેવન્યુ ખર્ચ છે મહેસૂલી ખર્ચ છે અહીંયા આ બ્લૂ કેપિટલ રિસીટ છે કેપિટલ ખર્ચ છે તો એનો મતલબ એવો થયો કે છેલ્લા બે વર્ષથી પાછું રેવન્યુ સરપ્લસમાં આપણે વયા ગયા છીએ એટલે જેટલો ખર્ચ કરે છે ડે ટુ ડે એક્સપેન્સીસમાં એક્સપેન્સી રોજિંદા ખર્ચામાં ગુજરાત સરકાર જેટલો ખર્ચ કરે છે એના કરતાં આવક વધારે છે બે હજાર વીસ એકવીસમાં એક આપણે રેવન્યુ માઇનસમાં ગયા હતા રેવન્યુ ડેફિસિટમાં ગયા હતા એટલે કે મહેસૂલી ખાધમાં ગયા હતા આવક માઇનસ ખર્ચ જો ખર્ચ વધુ હોય તો એને કહેવાય ખાધ અને જો આવક વધુ હોય તો એને કહેવાય પુરાંત અથવા સરપ્લસ તો આ એક બજેટનો હિસાબ હોય કોઈ પણ સરકારના બજેટનો એક હિસાબ હોય તો બે હજાર વીસ એકવીસમાં કોરોનાના કારણે સરકારની આવક ઘટી ગઈ હતી ખર્ચ ખર્ચ વધી ગયો હતો સરકારને પણ એક પ્રોબ્લેમ થયો તો જે આપણને થયો તો તો વીસ એકવીસમાં આપણે મહેસૂલી ખાદવાળું વર્ષ હતું રેવન્યુ ડેફિસિટ વાળું વરસ હતું એટલે કે આવક કરતા ખર્ચ વધારે હતો અને એના પછી એના તરત જ બીજા વર્ષે એકવીસ બાવીસમાં આ ખાદ પુરાઈ ગઈ હતી એટલે પુરાંતવાળામાં આવી ગયા હતા તો ત્રેવીસ ચોવીસમાં પણ એ કન્ટિન્યુ છે ગુજરાત લગભગ છેલ્લા તમે પંદર વર્ષના બજેટ જોશો તો રેવન્યુ સરપ્લસ બજેટ આપે છે તો આ હિસાબ છે એનો રેવન્યુ સરપ્લસ થઈ ગયું છે વીસ એકવીસ માઇનસ હતું હવે સરપ્લસ થઈ ગયું છે કેપિટલ એકાઉન્ટ માઇનસ છે કારણ કે સરકારનો ઝુકાવ છે વધુને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખર્ચ કરવો તો કેપિટલ ડેફિસિટ થોડીક માત્રામાં હોવી ખરાબ વસ્તુ નથી ઓકે રેવન્યુ ડેફિસિટ હોવી ખરાબ વસ્તુ છે એ ભરપાઈ નહીં થઈ શકે અને બીજા રાજ્યોની સામે સરખામણી કરો તમે તો ગુજરાતમાં રેવન્યુ સરપ્લસ છે અને જે ગુજરાત સરકારની જે લાયેબિલિટી એટલે કે જે કરજો છે એ જીડીપીના કેટલા ટકા છે અઢાર ટકા મહારાષ્ટ્રમાં રેવન્યુ ડેફિસિટ છે પણ કરજાનો જે શેર છે જીડીપીમાં એ આપણા કરતાં થોડોક માર્જિનલી ઓછો છે સારી વસ્તુ કહેવાય કાંઈક શીખવા જેવું હશે મહારાષ્ટ્ર પાસેથી પોલિસી લેવલે આપણે ચર્ચા થવી જોઈએ અને બાકીના બધા સ્ટેટ્સ જોઈ લો તમે વેસ્ટ બેંગાલ રાજસ્થાન મધ્યપ્રદેશ ઘણા બધા સ્ટેટ આપ્યા છે મોટાભાગના રેવન્યુ ડેફિસિટ છે અને કરજો કેટલો છે જીડીપીનો ઓકે આ હાઈએસ્ટ પંજાબનો છે ઓકે એનું કારણ શું હોય કે ભવિષ્યમાં તમને ગ્રોથ ન આપે એવો ખર્ચો તમે કરો તો એની હાઉ કુલ ખર્ચો બજેટનો જે કુલ બજેટ આપણું કહેવાય ગયા વર્ષે હતું બે પોઈન્ટ તેતાલીસ લાખ કરોડ આ વર્ષે છે ત્રણ લાખ કરોડ આ ખર્ચો જોવાનો છે હા અને એમાં રાઇઝ થયો છે ત્રેવીસ ટકાનો બહુ સારી વસ્તુ કહેવાય જીડીપી કુલ ભારતની સાત ટકા વયદી છે અને ગુજરાતનું બજેટ ઇન્ક્રીઝ થયું છે ત્રેવીસ ટકા બહુ સારી વસ્તુ સૂચવે છે એમાં આપણે જે વાત થઈ કેપિટલ ખર્ચ એનો ગ્રોથ થયો છે એકોતેર એકાણું ટકા એટલે આ પણ અગેન બહુ સારી વસ્તુ કહેવાય જે છેલ્લા ત્રણ વર્ષથી આપણા કેન્દ્રના ફાઇનાન્સ મિનિસ્ટર એક પછી એક બજેટ આપે છે કે વધુ કેપિટલ ખર્ચ જ કરીશ અને ઓપોઝિશનની ડિમાન્ડ હતી કે જનતાના ખાતામાં ડાયરેક્ટ પૈસા આપો એ ડિમાન્ડ ન પૂરી કરી જોખમ લીધું હતું બે હજાર વીસમાં તો એ જોખમ અત્યારે સફળ થતું દેખાય છે દુનિયામાં મંદી છે ભારતમાં નથી તો એ જ રાહ ઉપર ગુજરાત પણ છે તો સારી વસ્તુ કહી શકો તમે બે ટર્મ હોય છે કોઈ પણ બજેટ તમે જોવાનું ચાલુ કરો તો બજેટ એસ્ટીમેટ અને આપણે ઓલા ભારતના બજેટના લેક્ચરમાં ચર્ચા થયેલી છે તો આમાં નથી જવા માંગતો વધારે ડિટેલમાં જીડીપીમાં આપણે ત્યાં લાર્જેસ્ટ શેર છે મેન્યુફેક્ચરિંગનો ઉદ્યોગનો ઓકે ગુજરાત ઉદ્યોગ પ્રધાન રાજ્ય ભારતમાં ઉદ્યોગપ્રધાન રાજ્ય કહી શકો ગુજરાત તો બહુ સારી વસ્તુ કહેવાય અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં અઢાર લાખ કરોડ આવેલું છે જે દેશના કુલ ઇન્વેસ્ટમેન્ટના સત્તાવન ટકા છે એકલું ગુજરાત સત્તાવન ટકા બાકીનું ભારત એટલે બાકીના સત્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો મળી અને 43% ટકા ભારતના કુલ એક્સપોર્ટમાં તેત્રીસ ટકા શેર ગુજરાતનો છે બધું અહીંથી પ્રોડક્શન થાય છે એવું જરૂરી નથી અહીંયા બંદરો સારા છે કંડલા મુન્દ્રા જે ડેવલપ કરાવેલા તો એના કારણે એક્સપોર્ટમાં બહુ મોટો શેર છે ગુજરાતનો હવે કોઈપણ બજેટના અમુક કી મુદ્દાઓ હોય છે તો આ વખતે આપણા વિત મંત્રીએ પાંચ સ્તંભ આપ્યા છે આ પેલી ક્લાસ થ્રીને એવી બધી એક્ઝામ્સમાં વધારે પૂછી શકાય જે ઇમિજિયેટ આવે છે તલાટીની ને જુનિયર ક્લાર્કની એ બધી એક્ઝામ્સમાં આ સ્તંભ પૂછી શકે કયો છે ને કયો નથી એમાં પહેલો સ્તંભ છે બેઝિક એમ્યુનિટીઝનો અને એમાં એક યોજનાનો ઉલ્લેખ છે સૌથી પહેલાં મુખ્યમંત્રી આદિમ જાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના શેના માટે છે એક વખત મેંમાં પણ ક્વેશ્ચન પૂછેલો આ વખતે કેન્દ્રના બજેટમાં પણ એનો ઉલ્લેખ છે પીવીટીજી પટ પર્ટિક્યુલરલી વલનરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ જે સંવેદનશીલ ટ્રાઇબલ ગ્રુપ્સ છે એની વાત છે જેમાં લખ્યું છે કોટવાળિયા કોલઘા કઠોળી સિદ્ધિ અને પઢાર આ પાંચ ટ્રાઈબલ કમ્યુનિટીઝ જેની વસ્તી અતિશય ઓછી છે અને જેના ઉપર વધારે ફોકસ દેવાની જરૂર છે અને બીજું છે હલપતિઓ તો આના ઉપર આવતા આગામી બે વર્ષમાં કામ કરવાનું છે અને એ યોજનાનું નામ છે આદિમ જાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના બીજી એક યોજના છે આમાં મુખ્યમંત્રી શ્રમિક બસેરા સ્કીમ આપણે ગયા બજેટમાં પણ વાત થઈ હતી કે ઇન્ડસ્ટ્રીયલ લેબર જે આવતું હોય ગુજરાતમાં અને જે ઉદ્યોગોમાં કામ કરતા હોય છે એ લોકોના રહેવાની જોગવાઈ માટે એ લોકોને પાક્કું મકાન મળી રહે એના માટેની આ સ્કીમ છે અને ઘણા બધા ઘર અપાઈ ગયા છે અમુક લોકોના બાકી છે એ આવતા ત્રણ વર્ષમાં એ બધાને મકાન મળી જશે મોદીજીનું જે એક ટાર્ગેટ છે કે ભારતમાં ઝૂંપડપટ્ટી ક્યાંય ન હોવી જોઈએ જે લોકો પણ ઝૂંપડપટ્ટીમાં રહે છે એ બધાને ધીમે ધીમે કરતાં પાક્કા મકાનમાં શિફ્ટ કરી દેવા તો એ લક્ષી એ અનુલક્ષી કામ છે બહુ સરસ ભારત ડેવલપ થઈ રહ્યું છે આવતા વર્ષમાં તમે જોશો બીજા દેશો ને ઈર્ષા થાશે કે વા ભારત મસ્ત ડેવલપ કરી નાખ્યું છે અને એનઆરઆઈ લોકોને અફસોસ થશે મારી વાત લખી લેજો બીજી છે શ્રમિક અન્નપૂર્ણા યોજના જે લેબરર્સ કામ કરતા હોય મજૂરો કામ કરતા હોય એને પાંચ રૂપિયામાં જમવાનું આપે છે સરકાર તરફથી એના દોઢસો નવા સેન્ટર ખોલવાના છે એક ફેમિલી આઈડેન્ટિટી કાર્ડ ચાલુ કરવાની છે ગુજરાત સરકારે જેમાં દરેક ફેમિલીનું એક કાર્ડ હશે અને એ બધાને તમારી બધી ફેસિલિટી મળી ગઈ છે કે નહીં એ ચેક થશે ઘણી વખત અમારે સોશિયલ લાઈફમાં પણ ઘણી વખત અનુભવ થતા હોય કે લોકોને ખબર જ નથી હોતી કે ભારત સરકારની કે ગુજરાત સરકારની કઈ કઈ યોજનાઓ અમલમાં છે ઘણી વખત લોકો ઓપરેશનનો ખર્ચો ખિસ્સામાંથી કરી નાખે આપણે કહીએ પછી એને ખબર પડે કે ઓહો આ ખર્ચો મારે દેવાનો જ નહોતો સરકાર આપતી હતી તો કાર્ડ નથી કઢાવ્યું હતું તો અલગ અલગ કાર્ડ તમારે અલગ અલગનો કઢાવવા જવા પડે એક જ કાર્ડ સરકાર કાઢી દેશે ફેમિલી આઈડેન્ટિટી કાર્ડ એની સાથે બધું લિંક થઈ જાય એટલે તમને કોઈ યોજનાનો લાભ નથી મળ્યો એ સરકાર ચેક કરશે ઓકે તો દરેક ફેમિલીને આપવાનું છે અને આના ઉપર બે લાખ કરોડનો ખર્ચ કરવાના છે આવતા પાંચ વર્ષમાં બીજો પિલર છે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટનો માનવ સંસાધનના વિકાસનો તો શેની વાત થાય છે વસ્તીનો આપણે કઈ રીતે મેનેજમેન્ટ કરવું માણસો પાસે જે ક્ષમતા છે એનો કઈ રીતે ઉપયોગ કરવો ગુજરાતના વિકાસ માટે તો એક આવે છે ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે ઇકોનોમિક્સમાં પંદરથી પાંસઠ વર્ષની ઉંમરના જે લોકો હોય એને ઇન્ડિપેન્ડન્ટ પોપ્યુલેશન કહેવાય એ પોતાના માટે કમાઈ લેશે ચૌદથી નાના અને એટલે ચૌદ સુધીના અને પાસઠ પ્લસના એને ડિપેન્ડન્ટ પોપ્યુલેશન કહેવાય એના માટે યંગ લોકોએ કમાવું પડે તો જ્યારે યંગ પોપ્યુલેશન ઓલા બધા ડિપેન્ડન્ટ પોપ્યુલેશન કરતાં વધારે હોય તો એને કહેવાય ડેમોગ્રાફિક ડિવિડન્ડ તો એ ડેમોગ્રાફિક ડિવિ ડિવિડન્ડને એ રીતે ઉપયોગ કરવો કે જેનાથી વધુમાં વધુ આપણે ડેવલપ કરી શકીએ જલ્દી વિકસિત દેશોની કેટેગરીમાં આવી જઈએ અને નો એક ઓલ્ટરનેટ સૂચક આ હોય છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આપણે અલગથી વિડીયો મૂકેલો છે તો એ ગુજરાતનો બહુ ખરાબ રેન્ક છે એમાં તો એના ઉપર ગુજરાત સરકારનું ફોકસ આવ્યું છે સારી વસ્તુ કહેવાય બીજી વસ્તુ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ આ જે મોટા અનાજનું વર્ષ ચાલે છે અત્યારે જેને ભારત સરકારે નામ આપ્યું બજેટમાં શ્રેયન્ન

અને ગુજરાત સરકારે યોજ જે લોન્ચ કરી છે એનું નામ છે મા કાર્ડ મા કાર્ડથી તમે ઓળખતા હશો એને તો એમાં હજી સુધી પાંચ લાખ મળતા હતા ભારત સરકાર તરફથી ગુજરાત સરકારે હવે પાંચ લાખ બીજા એડ કર્યા છે એમાં તો કુલ તમારે વાર્ષિક દસ લાખ રૂપિયા સુધીનું ઓપરેશન પણ ઘરમાં કોઈનું આવે તો એ એક્સપેન્સિસ ગુજરાત સરકાર ગુજરાત અને ભારત સરકાર બંને મળીને ઉઠાવશે બહુ સારી વસ્તુ કહેવાય બે હજાર જેવા હોસ્પિટલ એમાં અત્યારે ગુજરાતમાં એના લિસ્ટમાં છે અને પંચ્યાસી લાખ પરિવારોને આનો ફાયદો મળે છે દર વર્ષે બીજી એક શ્રેષ્ઠ ગુજરાત સ્કીમ લોન્ચ કરી છે એમાં બેતાલીસસો કરોડ રૂપિયા આવતા પાંચ વર્ષમાં ખર્ચ કરવાના છે અને વર્લ્ડ બેંક પાસેથી પણ અમુક લોન મળેલી છે અમુક ગુજરાત સરકાર કાઢશે અમુક વર્લ્ડ બેંક કાઢશે તો હેલ્થ સેક્ટરમાં લેટેસ્ટ ટેકનોલોજી માટે લેટેસ્ટ ફેસિલિટી માટેની આ યોજના છે તો જેમ કે એક લેબોરેટરી ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવાના છે જેનાથી કોઈ ચેપી રોગ આવે જેમ કે આપણે એક આ મહામારીથી હમણાં પીડિત થઈ ગયા હતા તો કોઈ નવો ચેપી રોગ શરૂ થાય તો એના માટેનું એક ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ બનાવશે કે ફટાફટ એની એનાથી ડીલ કઈ રીતે કરવું જો વહેલી ખબર પડી જાય અને ઉગતો રોગ હોય ત્યાં જ એને ડામી દો તો પછી મોટા પાયે નુકસાન ન થાય એવી જ રીતે નોન કન્ટેજિયસ ડિઝીઝ એટલે જે ગેરચે જે ચેપી રોગો નથી જેમ કે ડાયાબિટીઝ ને બ્લડ પ્રેશર ને એવા બધા એના માટે પણ ડાયગ્નોસ્ટિક અને ટ્રીટમેન્ટ સેન્ટર્સ ઉપર વધુ ફોકસ કરવાના છે એના માટેની સ્કીમનું નામ છે શ્રેષ્ઠ ગુજરાત સ્કીમ એક મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ સ્કીમ ચાલે છે ગુજરાત સરકારની પણ ભારત સરકારની પણ એમાં વર્લ્ડ બેંક પાસેથી આપણને દસેક હજાર કરોડની લોન મળેલી છે એમાં પચાસ હજાર નવા ક્લાસરૂમ બનાવવાના છે અને દોઢ લાખ સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાના છે જ્ઞાનકુંજ જેને નામ આપ્યું છે ગુજરાત ભારતના સૌથી પહેલાં રાજ્યોમાંનું હતું જ્યાં સ્માર્ટ ક્લાસરૂમ ચાલુ થયા હતા હા હમણાં આ ગયા ઇલેક્શનમાં સ્કૂલને રિલેટેડ ઘણી બધી વાતો થઈ તો ફેક્ટ્સ તમને ખ્યાલ હોવો જોઈએ ઓકે કે ગુજરાતમાં બહુ ઘણા વર્ષોથી છે સ્માર્ટ ક્લાસરૂમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની અને નગરપાલિકાની સ્કૂલોમાં પણ પહોંચી ગયું છે બહુ સારા સેટઅપ હોય છે બહુ મસ્ત સેટઅપ હોય છે મેં પર્સનલી જઈને જોયેલું છે વીસ હજાર કમ્પ્યુટર લેબ બનાવવાની છે પાંચ હજાર સ્ટેમ લેબ બનાવવાની છે આ એક ટર્મ ધ્યાનમાં રાખજો કોઈ પણ એક્ઝામમાં તમને કોઈ પણ ક્વેશ્ચનમાં કામ લાગી શકે એવો છે કોઈપણ દેશના એજ્યુકેશનનો કેટલો વિકાસ થાય છે એનો એક આ બહુ મોટો આધાર હોય એને કહેવાય છે સ્ટેમ સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ તો આવનારા સમયમાં શું છે પ્રોગ્રેસ કઈ રીતે કરશો એના એનો આધાર આના ઉપર ખૂબ જ હોય છે તો પાંચ હજાર સ્ટેમ લેબ બનાવવાની છે આવતા ત્રણ વર્ષમાં અને વીસ હજાર મોટી સ્કૂલ્સમાં બનવાની ગવર્મેન્ટ સ્કૂલમાં બનવાની છે આ કમ્પ્યુટર લેબ અને સ્ટેમ લેબ બીજું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ અને પોલિટેકનિક કોલેજીસમાં સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવામાં આવશે જેમાં નવી ટેકનોલોજી ઉપર ફોકસ કરવામાં આવશે થ્રીડી પ્રિન્ટિંગ કોડિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ ઇલેક્ટ્રિક વ્હીકલ સેમી ડિઝાઇન ડ્રોન વગેરે સાયબર ફિઝિકલ સિસ્ટમ અને ક્લાઉડ સર્વિસીસને વગેરે અને આનો ફાયદો લગભગ પાંત્રીસેક હજાર સ્ટુડન્ટ્સને મળશે ત્રીજો પિલર છે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ગુજરાત સરકાર ગુજરાત ભારતના સૌથી અર્બનાઇઝડ શહેરીકૃત રાજ્યોમાંનું એક છે અત્યારે લગભગ અડતાલીસ ટકા વસ્તી ગુજરાતની શહેરોમાં રહે છે અને જેના કારણે ગુજરાતનો પર કેપિટા માથા માથાદીઠ એનર્જી કન્ઝમ્પશન બાકી એનર્જી કન્ઝમ્પશન પણ બાકીના ભારત કરતાં વધારે છે ભારતનું પહેલું રાજ્ય હતું ગુજરાત જ્યાં ચોવીસ કલાક ઇલેક્ટ્રિસિટી મળવાની ચાલુ થઈ હતી ઓકે તો આપણો પીક લોડ એનર્જીનો થયો હતો બે હજાર બાવીસ ત્રેવીસમાં અંદાજ છે કે બાવીસ હજાર મેગાવોટનો લોડ હતો સૌથી હાઈએસ્ટ રિક્વાયરમેન્ટ હતી એટલી જે બે આવતા દસ વર્ષમાં પાંત્રીસ હજાર મેગાવોટે જવાનો પ્લાન છે તો હવે એના માટે કાર્બન ઉત્સર્જન વધારે ન થાય એના માટે ગુજરાત સરકારનો ગોલ છે કે બેતાલીસ ટકા શેર જે એનર્જીનો છે એ રિન્યુએબલ એનર્જીમાંથી આવે આમ પણ આપણા ઘણા બધા ડોલર ખર્ચ થાય છે ઇમ્પોર્ટ કરવામાં તો અને કોલસો બાળીએ એનાથી તો પર્યાવરણને નુકસાન છે જ આ વર્ષે ભૂખા કાઢીને ખેવી ગરમી દેખાય છે અત્યારથી તો બહુ જરૂરી વસ્તુ છે આ ગ્રામ્ય ક્ષેત્રોને કનેક્ટ કરવા માટે ત્રેસઠ છઠ ત્રેસઠ હજાર કિલોમીટરના રોડનું પ્લાનિંગ છે આગામી વર્ષોમાં બે યોજનાઓ છે એમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના તો ગ્રામ્ય ક્ષેત્રોને છેવાડાના ગામ સુધી પાક્કા રસ્તા એક કે એક જગ્યાએ પહોંચી જાય એવું પ્લાનિંગ છે ઘણું બધું થઈ ચૂક્યું છે ઓલરેડી મારા યુપીના મિત્ર ગુજરાત આવી અને મને કહે કે હવે ગુજરાત કે ગામ દેખ કે ગામવાળી ફિલિંગ નહીં હતી તો મેં કીધું ભાઈ તમારી ગામડાની ડેફિનિશન બદલો કંઈ વિકાસ ન હોય એને ગામડું ન કહેવાય હા આત્મીયતા હોય એને ગામડું કહેવાય જરાક ડેફિનિશન બદલો પાંચ હાઈ સ્પીડ કોરિડોર બને છે અત્યારે જેમાં એક છે વર્તમા વટામણ પીપળી અમદાવાદ જિલ્લામાં છે સુરત સચિન નવસારી સુરત અને નવસારી વચ્ચે અમદાવાદથી ડાકોર ભુજથી ભચાઉ અને રાજકોટથી ભાવનગર જે વધુ ટ્રાફિકવાળા રોડ છે એમાં હાઈ સ્પીડ કોરિડોર પાંચ બને છે અત્યારે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે કેબલ સ્ટેટ બ્રિજ બને છે ફોર લેનવાળું બેટ દ્વારકા જવું બહુ જોખમી વસ્તુ છે હા પેલાં એક બોટની અંદર સો સો જણા જાય છે એ બોટની સો જણા ખમવાની પણ કેપેસિટી તમને ડાઉટ લાગે અંદર બેસો પછી કે આ ખમી લેશે ને અને ઘટનાઓ થયેલી છે આખી આખી બોટ પલટી મારેલી હોય અને ઘણા બધા માણસો મરેલા હોય એવી ઘટનાઓ થયેલી છે ઘણી બધી બેટ દ્વારકા તમે જાશો તો તમને એમ થશે કે વિકાસ સજી અહીંયા નથી પહોંચ્યો ત્યાં તમે જાશો તો તમને ખુદ કલ્પના થશે કે અહીંયા માણસ આવવું અઘરું છે તો રોડ રોલર કઈ રીતે લાવવું એટલે રસ્તાઓ છે પણ જે બાકીના ગુજરાતમાં તમે રસ્તાઓ જો એવા નથી તો એક વખત આ બ્રિજ બની જશે પછી શું છે બધા ફટાફટ પહોંચી જશે ત્યાં અને એક ડેમોગ્રાફિક ડિવિડન્ડ ત્યાં ડેમોગ્રાફી ચેન્જની પણ એક ચિંતા છે હમણાં બેટ દ્વારકાનો ખ્યાલ આવ્યો તો એ પણ ઘટી જશે આ એક બ્રિજ બની જશે પછી અમદાવાદ મહેસાણા પાલનપુરનો રોડ સિક્સ લાઈન બનાવે છે અંબાજી સુધીનો અમદાવાદથી અંબાજી સુધીનો રોડ સિક્સ લાઈન હાઈવે બનાવે છે એક પરિક્રમાપથ સ્કીમ બને છે જેમાં બોર્ડર એરિયા જેટલા છે ગુજરાતના એ બધાને પાકા રોડથી ફસ્ટ ક્લાસ રોડથી કનેક્ટ કરવાના છે બહુ ખરાબ સ્થિતિ છે એરિયાઝમાં તમે જાઓ તો બીજું ભરૂચ અને દહેજ વચ્ચે એક એક્સપ્રેસ વે બનાવવાની વાત છે પેલી રોરો સર્વિસીસ ચાલુ કરી આપણે તો પછી ટ્રાન્સપોર્ટેશન કરવું હોય તો એના માટે વધુ સારો રસ્તો જોશે તો એટલા માટે ભરૂચ અને દહેજ વચ્ચે એક એક્સપ્રેસ વે કરવાનો છે એસ ટીની બે હજાર નવી બસ લેવાની છે આગામી એકાદ બે વર્ષમાં અને માં એક એરપોર્ટનું કન્સ્ટ્રક્શન એક્સપાન્શન ચાલુ છે દ્વારકામાં નવા એરપોર્ટનું કન્સ્ટ્રક્શન શરૂ થશે એક છે જલ સ્કીમ મોદીજીનું જે ડ્રીમ પ્રોજેક્ટ છે દરેક ને ઘર હોય ઘરમાં પાણી હોય તો એ લગભગ દરેક જગ્યા ગુજરાત સરકાર કહે છે લગભગ સો ટકા ઘરો સુધી પહોંચી ગયું છે છતાંય કીધું છે આગળ આ બજેટમાં કે હજી જેટલા ઘરો સુધી નથી પહોંચ્યું ત્યાં આગળ કામ ચાલુ છે બે હજાર ચોવીસ સુધીમાં લગભગ સો ટકા ઘરો સુધી પહોંચી જશે ગુજરાતમાં એકવીસ લાખ હેક્ટર જમીન સુધી માઇક્રો ઇરિગેશન પેલી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ કહેવાય ટપક સિંચાઈ વગેરે એ પહોંચી ગઈ છે જે ભારતમાં બહુ વધારે છે બીજા રાજ્યોની સરખામણીમાં આ પણ એક સારી વસ્તુ કહેવાય ચોથો બિલર જે એગ્રિકલ્ચર ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરનો જેમાં એક આત્મનિર્ભર ગુજરાત પેકેજમાં ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાનું કામ ચાલુ છે અને એમાં ગુજરાત સરકારની ત્રણ પોલિસી આવી ગઈ છે એક આઈટી પોલિસી છે એનો અલગથી આપણે વિડીયો બનાવેલો છે એક સેમી પોલિસી એક ઇલેક્ટ્રોનિક પોલિસી આ ત્રણેય પોલિસી જરાક જોઈ લેજો આગામી વર્ષોમાં એના ઉપર ક્વેશ્ચન્સ આવી શકે છે અને આના કારણે સેમિકન્ડક્ટર આપણે ખ્યાલ છે ચાઇના ઉપર આપણે બહુ આધારિત છીએ સેમિકન્ડક્ટર માટે તો આ તમારા મોબાઈલમાં અને ગાડીમાં અને બધા સેમિકન્ડક્ટર ખૂબ ઉપયોગ થાય છે તો એના કારણે તમને ખ્યાલ હશે હમણાં શોર્ટેજ બહુ વધી ગઈ હતી જે કોરોનાના ઉપલક્ષમાં અને ચાઇના ઉપર આધારિત રહેવું સારું એ નથી તો એના માટે ભારત સરકારની પણ પોલિસી ચાલે છે ગુજરાત સરકાર ઓલવેઝ ઇન્વેસ્ટમેન્ટ માટે ખુલ્લા હાથ રાખી અને ફટાફટ ફેસિલિટી આપી દે છે તો એનું એક પ્રોજેક્ટ આવી પણ ગયો છે જમીન ઉપર વેદાન્તાએ ભારતની સૌથી ભારતનું એક સેમી કંડક્ટર અને ડિસ્પ્લે ફેબ યુનિટ ગુજરાતમાં સ્થાપિત કરી છે ડોલેરામાં એસઆઈઆરમાં ઓકે બીજો છે ગુજરાત સરકારનો આગામી વર્ષોમાં પ્લાન છે અમુક પાર્કસ બનાવવાનો સિરામિક પાર્ક આપણે સિરામિકનો લાર્જેસ્ટ પ્રોડ્યુસર છે ગુજરાત મોરબીની ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી ખૂબ ફેમસ છે બલ્ક ડ્રગ પાર્ક બલ્ક ડ્રગ એટલે મેડિસિનનું જે રો મટિરિયલ હોય કોરોના ટાઈમે એ પણ ખ્યાલ આવ્યો હતો આપણને કે દવાનું રો મટીરિયલ પણ મેક્સિમમ ચાઇનાથી આવે છે તો ત્યારે આઈડેન્ટિફાઈ કર્યું હતું સરકારે કે ભાઈ ભારત તો ફાર્મસીનું હબ છે તો આપણે કેમ રો મટીરિયલ નથી બનતું તો ખ્યાલ આવ્યો કે પહેલાં ઘણી બધી ફેક્ટરીઓ હતી રો મટિરિયલ બનાવવાની પણ ચાઈનાથી સસ્તા પ્રોડક્શનના કારણે એ બધી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ તો પછી રિવાઇવ કરવાનો ટ્રાય કરી ભારત સરકારે તો એનો એક ભાગરૂપ છે કે રો મટીરિયલ ભારતમાં બને તો એક ફેક્ટરી હિમાચલમાં ઉદ્ઘાટન કરી એવા મોદીજી એક બને છે કર્ણાટકમાં અને એક બને છે ગુજરાતમાં મેડિકલ ડિવાઇસ પાર્ક પણ બનાવવાનું છે વ્હીકલ સ્ક્રેપેજ ફેસિલિટી જે પંદર વર્ષથી જૂના વાહનોને સ્ક્રેપ કરવાની ભારત સરકારની યોજના છે એની ફેસિલિટી બનાવે છે રિસાયકલિંગ પાર્ક બને છે ટેક્સટાઇલ પાર્ક બને છે એપેરલ એટલે ગાર્મેન્ટ પાર્ક બને છે તો આ બધાના ક્લસ્ટર્સ બનાવશે જેનાથી ન હોય પેલી લોકલ કોમ્પિટિશનના કારણે બધા વેપારીઓ ધીમે ધીમે કરતા ક્યાં ઉપર આવી જાય એને ખબર ન પડે તો એ પ્રકારના આવનારા સમયમાં પાર્ક્સ બનાવવાના પ્લાન છે ટુરિઝમ દુનિયામાં સૌથી વધુ રોજગાર આપતા ક્ષેત્રમાંનું એક છે અને એક આંકડો છે કે દુનિયામાં દસ રોજગારના સૃજન થાય તો એમાંથી એક રોજગાર દસ ટકા લગભગ ટુરિઝમમાં થતું હોય છે તો ગુજરાતમાં પણ ટુરિઝમની મોટી પોટેન્શિયલ હતી મોદીજી સીએમ હતા ત્યારે એમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો તો ઘણા બધા સાઇટ્સ ડેવલપ કરી છે એક સ્ટેચ્યુ ઓફ યુનિટી તો નવું બનાવ્યું જ છે એમાં ચાર વર્ષમાં એક કરોડનો ફૂટફોલ થઈ ચૂક્યો છે સફળ વસ્તુ કહી શકો તમે ઓકે તો અને ગુજરાતનો આમાં ટુરિઝમમાં એન્યુઅલ ગ્રોથ રેટ આપણો તેર ટકા રહેલો છે જે પણ બહુ સારો કહેવાય છેલ્લા દસ વર્ષમાં લગભગ ઓન એન એવરેજ તેર ટકાની ગ્રોથ રેટથી આપણે વધીએ છીએ તો આના ભાગરૂપે પાંચ ટુરિસ્ટ સાઇટ પાંચ ટુરિસ્ટ લોકેશન હજી ડેવલપ કરવાનો પ્લાન છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓલરેડી ડેવલપ છે એમાં ઘણા બધા પ્લાનિંગ છે આગળ ડોલાવીરાનું વ્હાઈટ ડેઝર્ટ સફેદ રણ અંબાજી ધરોઈ રિજિયન ત્યાં એક ડેમ ને બધું બનાવે છે ફર્સ્ટ ક્લાસ રિવરફ્રન્ટ ટ્રાઈપ ગીરની સેન્ચ્યુરી ગીરનું અભયારણ્ય સોમનાથ દ્વારકામાં શિવરાજપુર બીચ છે વગેરે વગેરે બધું ડેવલપ કરવાના છે અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના બનાવવાના છે આઠ હજાર કરોડનું ફાળવણી છે બીજું એક છે યાત્રાધામ કોરિડોર બનાવવાનું છે દ્વારકામાં દ્વારકાની આખી હેરિટેજ સાઇટ કૃષ્ણ ભગવાનનું મસ્ત મોટું મ્યુઝિયમ બનવાનું છે કૃષ્ણ ભગવાનનું જીવન કેવું રહ્યું હતું એના વિશે ગિફ્ટ સિટીમાં ગાંધીનગરમાં જે આપણું ગિફ્ટ સિટી છે એમાં ભારતનું પહેલું ફિનટેક હબ બને છે ફિનટેક હબ એટલે ફાઇનાન્શિયલ ટેકનોલોજીનો ઉપયોગ વધુ સારો એ રીતે કઈ રીતે થઈ શકે એના ઉપર ફોકસ રાખવાનું છે અને એમાં એશિયન ડેવલપમેન્ટ બેંકનો આપણને સપોર્ટ મળશે એક ક્લસ્ટર આઈટીઆઈ સ્કીમ ચાલુ કરવાની છે જેમાં આઈટીઆઈ બહુ મસ્ત વસ્તુ છે મારે આપણે એક સ્ટુડન્ટ છે આઈટીઆઈમાં પ્રોફેસર લાગ્યા છે તો મારો પ્લાન છે એમનો ઇન્ટરવ્યુ મૂકવાનું આઈટીઆઈ શું કામ કરે છે બહુ મસ્ત વસ્તુ છે છ મહિનાના તમારા સર્ટિફિકેટ કોર્સ હોય અને વોકેશનલ ગાઈડન્સ આપે વોકેશનલ એટલે જે તમને કાલથી નોકરી મેળવવા માટે અથવા રોજગાર મેળવવા માટે કામ આવશે એવું એવું શિક્ષા પહેલી આપણે જે બધા ગ્રેજ્યુએટ થઈ થઈને ફરતા હોઈએ છીએ કાગળિયા લઈને ડિગ્રીના અને આવડત કાંઈ ન હોય એવું નથી આઈટીઆઈ બહુ મસ્ત સસ્તું ભાડું સીટપુરની જાત્રા છે છ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ અને તમે કાલથી તમારું કંઈક કામ ચાલુ કરી શકો એટલે આઈટીઆઈ આઈટીઆઈવાળાઓની બહુ સારી હોય છે તો એમાં ક્લસ્ટર આઈટીઆઈ સ્કીમ કરવાના છે અને એમાં સેક્ટર સ્પેસિફિક સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ આપણે જે હમણાં પહેલાં જે ન્યૂ એજ ટેકનોલોજીના જે બધા જોયા એ સેક્ટર સ્પેસિફિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અને એ બધામાં ભારતના છોકરા કઈ રીતે યોગદાન કરી શકે એના ઉપર ફોકસ કરવાના છે પાંચમો ભાગ છે ગ્રીન ગ્રોથ પાંચમો પિલર એક કરવાના છે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અને શહેરી વિસ્તારોમાં વોટર ઓડિટ કરવાના છે એટલે પાણીનો મહત્તમ સારી રીતે ઉપયોગ કઈ રીતે થઈ શકે એના ઉપર ફોકસ કરવાના છે અને સરકારી કચેરીઓમાં પેપરનો ઉપયોગ પચીસ ટકા જેટલો ઓછો કરવાના છે બધું ઇલેક્ટ્રોનિક કરતા જાય છે આપણે સારું કાગળિયા સાચવી છે ઘણી વખત આગળ છે ઓલા બધા પાંચ પિલર્સમાં જ ફર્ધર ડિટેલમાં છે પહેલો સેક્ટર લીધો છે એજ્યુકેશન આપણી ચેનલ જોવાવાળા વધારે એજ્યુકેશન ઉપર ફોકસ હોય છે એટલા માટે સૌથી પહેલો સેક્ટર લીધો છે જેમ જે આઈટીઆઈની આપણે હમણાં વાત થઈ તો પાંચ આઈટીઆઈને મેગા આઈટીઆઈ બનાવવાના છે મોડર્ન સ્કિલ જેમાં આપવામાં આવશે બીજું છે ચારસો નવી સ્કૂલ ખોલવાના છે જ્ઞાન સેતુ ડે સ્કૂલ જેમાં બધી અલ્ટ્રા મોડર્ન ફેસિલિટી હશે અને બધું ઇન્ટરનેટને બધું આખું કનેક્ટેડ હશે આખું અને એમાં ફ્રી ક્વોલિટી એજ્યુકેશન આપવાના છે વિથ કમ્યુનિટી પાર્ટિસિપેશન વિથ કમ્યુનિટી પાર્ટિસિપેશન એટલે લોકલ પણ એમાં ફંડિંગ કે કંઈક જોગવાઈ કરશે અને બીજું છે અને આનાથી બે લાખ ગવર્મેન્ટ સ્કૂલના સ્ટુડન્ટને છ થી બાર ધોરણના સ્ટુડન્ટને આનો લાભ મળશે દસ નવી રક્ષાશક્તિ સ્કૂલ ચાલુ કરવાની છે ગુજરાત સરકાર ગુજરાતમાં ઘણી બધી શક્તિ સ્કૂલ્સ કામ કરે છે મિલિટરી સ્કૂલ્સ કામ કરે છે બહુ સક્સેસફુલ છે એ બધી સ્કૂલ તો એ જ પેટર્ન ઉપર દસ નવી ચાલુ કરવાના છે ગવર્મેન્ટ સ્કૂલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એકસો નવ કરોડની ફાળવણી કરી છે બજેટમાં અને એક સારી ખબર છે સરકારી નોકરીની તૈયારી કરતા છોકરાઓ માટે સત્યાસી કરોડ રૂપિયા ફાળવા છે શાળા સહાયકો માટે એટલે સ્કૂલ્સમાં ગવર્મેન્ટ સ્કૂલ્સમાં ક્લર્કની પોસ્ટિંગ આવવાની છે મોટા પાયે જેનાથી છ હજાર પ્રાઇમરી મોટી બધી પ્રાઇમરી સ્કૂલ્સમાં ગવર્મેન્ટ સ્કૂલ્સમાં મોટા પાયે ભરતી આવવાની છે જેનાથી શિક્ષકોનો એડમિનિસ્ટ્રેટિવ વર્કલોડ એટલે કે જે વહીવટી કામકાજમાં એ લોકોનો જે સમય જતો હોય એ ઘટે તો એ લોકો શિક્ષા ઉપર વધુ સારું ધ્યાન આપી શકે તો ઘણી બધી ભરતીઓ આવશે સારી ખબર છે એક કવચ સેન્ટર્સ ચાલુ કરવાના છે સાયબર સિક્યોરિટી અવેરનેસ અને ક્રિએટિવ હેન્ડ હોલ્ડિંગ સેન્ટર સાયબર સિક્યોરિટીની ખૂબ જરૂર છે સાયબર ક્રાઇમ્સને બધું થતું હોય છે તો પાંચસો ગવર્મેન્ટ અને ગ્રાન્ટિન એડ કોલેજીસમાં આ ટાઈપના સેન્ટર્સ બનાવવાના છે જેના જેમાં ફોકસ હશે મેઇનલી સાયબર ક્રાઇમ સાથે કઈ રીતે ફાઇટ કરવું સાયબર ફ્રોડ કઈ રીતે થાતા હોય કઈ રીતે અટકાવવા મોબાઈલ એડિક્શન જે છોકરાઓમાં વધારે હોય છે ક્રિએટિવ કેપેસિટી એ લોકોની કઈ રીતે વિકસાવવી એના ઉપર કવચ સેન્ટર્સ પાંચસો બનવાના છે ઓકે નેક્સ્ટ હેલ્થ ઉપર આવીએ એકસો અઠ્ઠાણું નવી એમ્બ્યુલન્સ લેવાના છે ગુજરાતની એકસો આઠ વાળી એમ્બ્યુલન્સ સેવા બહુ સફળ છે નવી મેડિકલ કોલેજ બનવાની છે ત્રણ જગ્યાએ અરવલી સોરી ચાર જગ્યાએ અરવલી છોટાઉદેપુર મહીસાગર અને ડાંગ ચારેય ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ છે તો જ્યાં સુધી હજી જ્યાં હજી સુધી વિકાસ નથી પહોંચ્યો ત્યાં પહોંચાડવાનો પ્લાન છે સરકારનો અને ગુજરાતમાં અત્યારે છત્રીસ મેડિકલ કોલેજ કા ખુલી ગઈ છે કાં કોક અંડર કન્સ્ટ્રક્શન છે અને આ લોકોનો જે ઝુકાવ રહેલો છે ઓલવેઝ કે મોદીજી આવ્યા પછી કેટલી તો છત્રીસમાંથી ચોવીસ મોદીજી આવ્યા પછી ખુલેલી છે ઓકે અને ત્રણ બીજી એડ થઈ જશે તો બહુ સારી વસ્તુ કહેવાય એક એમબીબીએસની માટેની જે ફાઇટ હોય છે લોકોની અને એના કારણે જે દવા મોંઘી હોય કે ડૉક્ટર બહિના પહેલાં જ ઓલો એટલા રૂપિયા ખર્ચા કરીને બેઠો હોય તો પછી વસૂલ આપણી પાસેથી જ કરવાનો તો એ જો સસ્તું થઈ જાય તો ડૉક્ટર્સની ફીસ પણ કંટ્રોલમાં આવી જાય તો એ એક પ્લાન છે મોદીજીનો એની આવું પાંચ નવી નર્સિંગ કોલેજીસ પણ ખોલવાની છે કોરોનામાં આપણને ખ્યાલ આવ્યો જ નર્સિસની પણ ખૂબ અછત થઈ ગઈ હતી તો એના માટે જોગવાઈ છે બીજું છે સોશિયલ અપલિફ્ટમેન્ટ સામાજિક ઉત્થાન માટેની અમુક સ્કીમ્સ છે આ બધી સ્કીમ્સ બહુ પૂછાવાનો ચાન્સ હોય છે હા તો એમાં એક અગિયાર લાખ પેન્શનર્સ ગુજરાતમાં જેને પેન્શન મળે છે એના માટે તેરસો ચાલીસ કરોડની જોગવાઈ છે એમાં બે સ્કીમ્સ છે નેશનલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ અને સ્ટેટ ગવર્મેન્ટની સ્કીમ અને જે વૃદ્ધ લોકો હોય જે પોતાનું કરી નથી શકતા એને ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ એટલે કે આર્થિક સહાયતા આપવાની સ્કીમ છે બીજી એક સ્કીમ છે રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના દિવ્યાંગ એટલે ઇંગલિશમાં તમે એને હેન્ડીકેપ શબ્દથી ઓળખતા હો અને અમેરિકામાં શરૂઆત થઈ કે હેન્ડીકેપ એટલે નેગેટિવ ટર્મિનોલોજી છે તો એને જરાક જુદો શબ્દ વાપરવાનું ચાલુ કર્યો ડિફરન્ટલી એબલ્ડ તો આપણે એનો વિકલાંગ શબ્દ વાપરતા હોય છે વિકલાંગ એટલે વાંકા અંગવાળો તો એની જગ્યાએ સારો શબ્દ વાપરે એને યુફેમિઝમ કહેવાય હા યુફેમિઝમ એટલે કોઈ ખરાબ વસ્તુને સારા શબ્દોમાં કહી શકો જેમ કે તમે એમ કહો કે કોઈ મરી ગયું અને એમ કહો કે કોઈ દેવ થયા તો એટલો ફરક છે તો દિવ્યાંગ પેન્શન યોજના એના માટે છે જે જેના કોઈ એકાદા અંગ સારી રીતે કામ ન કરતા હોય એના માટે પેન્શન સ્કીમ છે અને બીજી છે સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન સ્કીમ સુરદાસ ફક્ત જે અંધ છે એના માટે છે ઓકે બીજું માનસિક રૂપથી જે લોકો અક્ષમ છે એના માટે પણ પચાસ હજાર એવા બેનિફિશિયરીને ફાઇનાન્શિયલ હેલ્પ આપે છે ગુજરાત સરકાર અત્યારે આ દિવ્યાંગ લોકોને એસટી બસમાં ફ્રી ઓફ ટ્રાવેલિંગની ફેસિલિટી મળે છે અત્યારે ગુજરાત સરકાર તરફથી એક અનાથ બાળકો માટેની સ્કીમ છે ફોસ્ટર પેરેન્ટ સ્કીમ તો ગુજરાત સરકાર એનો ખર્ચ ઉઠાવતા હોય છે અને એ ફોસ્ટર પેરેન્ટ સ્કીમનો જે ઉપયોગ કર જે જે એમાં એનરોલ્ડ હોય એવી છોકરીઓને લગ્નના સમયે બે લાખ રૂપિયા મળે છે ગુજરાત સરકાર તરફથી ઓકે બીજી એક છે સંકટ મોચન યોજના જેના પરિવારના મેઇન કમાવાવાળું માણસ જે મેઇન આર્થિક આધાર હોય એ ગુજરી ગયા હોય અને બીપીએલ ફેમિલી હોય તો એના માટેની સ્કીમ છે સંકટ મોચન યોજના બીજી એક ડોક્ટર સવિતા આંબેડકર આંતર લગ્ન સહાય યોજના આપણે ગયા બજેટમાં પણ વાત થઈ હતી બહુ મસ્ત સ્કીમ છે ગયા બજેટમાં આની રકમ એક લાખથી અઢી લાખ વધારી હતી તો બહુ સરસ સ્કીમ છે કોઈ શેડ્યુલ્ડ કાસ્ટ છોકરા કે છોકરી કોઈ અન્ય કાસ્ટના છોકરા છોકરી સાથે લગ્ન કરે તો એને લગ્નના સમયે અઢી લાખ રૂપિયા મળે છે સરકાર તરફથી અને એવી જ રીતે શેડ્યુલ્ડ કાસ્ટ અને ડેવલપિંગ કાસ્ટ વિકાસશીલ જ્ઞાતિઓ અગેન પોઝિટિવ શબ્દ વાપરો છે પછાત જ્ઞાતિ શબ્દ નથી વાપરો સીધી વસ્તુ છે જે પછાત છે જ્યાં વિકાસનો દર ઓછો છે એ ડેવલપિંગ વધારે હશે બીજા કરતાં તો પોઝિટિવ શબ્દ વાપરો છે ગુજરાત સરકારે ડેવલપિંગ કાસ્ટ વિકાસશીલ જ્ઞાતિઓ આ બે કાસ્ટની છોકરીઓ જો એની વાર્ષિક પારિવારિક આવક છ લાખથી ઓછી હોય તો એના માટેની એક ગુજરાત સરકારની સ્કીમ છે કુંવરબાઈનું મામેરું યોજના લગ્નના સમયે એને બાર હજાર રૂપિયા ગુજરાત સરકાર તરફથી મળે છે અઢાર વર્ષથી મોટી છોકરી હોવી જોઈએ કંડિશન છે અને પરિવારમાં બે છોકરીઓને મળે છે બેથી વધુ છોકરીઓને નથી મળતી આ સ્કીમ એવી જ રીતે દિવ્યાંગ લગ્ન સહાય યોજના એક સ્કીમ ચાલે છે પચાસ હજાર રૂપિયા મળે છે એક દિવ્યાંગને બે દિવ્યાંગ લગ્ન કરે તો લાખ રૂપિયા મળશે એક દિવ્યાંગ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે તો પચાસ હજાર મળશે એવી જ રીતે સાત ફેરા સમૂહ લગ્ન યોજના છે ગુજરાત સરકારની કે જેમાં કોઈ પણ એનજીઓ હોય કોઈ સેવાભાવી સંસ્થા હોય

એમાં અત્યારે લગભગ દસ લાખ છોકરાઓને આનો લાભ મળે છે ડેવલપિંગ કાસ્ટનો અગેન જે સ્ટાન્ડર્ડ નવ અને દસમાં છે તો એમને ચારથી દસ હજાર રૂપિયાની સ્કોલરશીપ મળે છે વાર્ષિક બીજું પ્રાઇમરી સ્કૂલના લગભગ સાડત્રીસ લાખ સ્ટુડન્ટને વાર્ષિક નવસો રૂપિયાની સબસિડી મળે છે યુનિફોર્મને બુક્સને બધું લેવા માટે જેમાં પણ અગેન શેડ્યુલ્ડ કાસ્ટ ડેવલપિંગ કાસ્ટ માઇનોરિટી લઘુમતી સમુદાયના લોકો અને ઇડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મળે છે એક લાખ દસ હજાર એસસી સ્ટુડન્ટ્સ જે હોસ્ટેલમાં રહેતા હોય ગવર્મેન્ટની ગ્રાન્ટીનેડ હોસ્ટેલ હોય અથવા આશ્રમશાળા હોસ્ટેલ હોય એમને મહિને પંદરસો રૂપિયા મેન્ટેનન્સ અલાવન્સ મળે છે હાથ ખર્ચીના અને એક બીજી યોજના છે ત્રણ જિલ્લાઓમાં ડૉક્ટર આંબેડકર ભવન એટલે કે હોસ્ટેલ બનાવવાની છોટા છોટાઉદેપુર મોરબી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં બીજું છે શેડ્યુલ્ડ કાસ્ટ અને ડેવલપિંગ કાસ્ટના છોકરાઓમાં છસ્સો છોકરાઓને ફોરેન ભણવા જવાની લોન મળશે સરકાર તરફથી આ વર્ષમાં સરસ્વતી સાધન સાધના યોજના છે એક બાઇસિકલ મળે છે છોકરીઓને જો નવમાં ધોરણમાં આવે તો એટલે ઘરના લોકો છોકરીને ભણાવવાનું ચાલુ રાખે એના માટે સરકાર તરફથી ફ્રી ઓફ કોસ્ટ બાઇસિકલ મળે છે તો બે લાખ છોકરીઓ શેડ્યુલ્ડ કાસ્ટ અને ડેવલપિંગ કાસ્ટની છે એ લોકો માટેની યોજનાનું નામ છે સરસ્વતી સાધના યોજના અને ટ્રાઇબલ છોકરીઓ માટેની યોજનાનું નામ છે વિદ્યા સાધના યોજના એના માટે બેતાલીસ હજાર છોકરીઓને નવમાં ધોરણમાં આવે તો આ વર્ષે ફ્રીમાં સાયકલ દેવાના છે ટ્રાઇબલ લોકો માટે એક બીજી યોજના છે વનબંધુ કલ્યાણ યોજના ટુ પોઈન્ટ ઝીરો ગયા વર્ષે ગયા બજેટમાં શરૂ કરી હતી તો એનો એક આંકડો આપ્યો છે કે એક લાખથી વધારે ટ્રાઇબલ ફેમિલીને એની જમીનના અધિકારો અપાઈ ચૂક્યા છે ગયા વર્ષમાં બીજું બાર હજાર પાંચસો ટ્રાઇબલ ખેડૂતોને આ વર્ષમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ફાયદો પહોંચાડશે સરકાર ઇરિગેશન માટેનો ફાયદો પહોંચાડશે વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટનો સેક્શન છે નેક્સ્ટ સેક્સ રેશિયો કહેવાય એક દર એક હજાર પુરુષોએ કેટલી છોકરીઓ છે એને સેક્સ રેશિયો કહેવાય તો બે હજાર એકમાં મેં કીધું એમ એ લોકો બધા આંકડા મોસ્ટલી આપે છે મોદીજીના આવ્યા પહેલા અને મોદીજીના આવ્યા પછી તો મોદીજીએ ચાર્જ લીધો બે હજાર એકમાં ત્યારે સેક્સ રેશિયો હતો આઠસો બે અને પછી એક બેટી બચાવો બેટી પઢાવ યોજના શરૂ કરી તો અત્યારે એ સેક્સ રેશિયો વધીને બે હજાર વીસમાં થઈ ગયો છે નવસો પાસઠ નાઇન સિક્સટી ફાઈવ બહુ સારી વસ્તુ કહેવાય બીજી એક ગંગા સ્વરૂપ યોજના છે વિધવાઓને કોઈ છોકરીઓ વિધવા થઈ ગઈ હોય તો એના પેન્શન માટેની સ્કીમ છે એની જાણકારી આ બજેટમાં આપી છે કે એ સેચ્યુરેશન મોડ પર પહોંચી ગઈ છે મીન્સ લગભગ દરેક વિધવા સુધી આ આ સ્કીમ સ્કીમના પૈસા પહોંચે છે ઓકે બીજી છે સપ્લિમેન્ટલ ન્યુટ્રિશન સ્કીમ ત્રણથી છ વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અપાય છે મધ્યાહન ભોજન યોજના કરતાં અલગ છે હા મધ્યાહન ભોજન યોજના શરૂ થાય છે પહેલાં ધોરણથી એટલે એ છ વર્ષથી ઉપરના બાળકોને મળે છે આ એનાથી નાના બાળકોને છે અને ઘરે લઈ જવા માટે રાશન પણ આપે છે એ યોજનાનું નામ છે સપ્લિમેન્ટલ ન્યુટ્રિશન સ્કીમ બીજી એક સ્કીમ છે માતા યશોદા સ્કીમ આંગણવાડીમાં જે બહેનો કામ કરતી હોય એને સેલેરી આપવા માટેની સ્કીમ છે એક છે પૂર્ણા યોજના ગયા ગયા ગુજરાતના બજેટમાં પણ વાત થઈ હતી આપણે પંદરથી અઢાર વર્ષની છોકરીઓ માટે છે જે જસ્ટ માતૃત્વમાં એન્ટર કરવાની છે તો આ એજમાં જો છોકરી કુપોષિત રહી જાય તો એનું બાળક કુપોષિત રહેવાના ચાન્સ વધી જાય ઓકે તો એન એમના માટે એમ એ લોકોને સ્કૂલેથી અના અનાજ આપવામાં આવે છે અનાજની કીટ આપવામાં આવે છે એ યોજનાનું નામ છે પૂર્ણા યોજના બીજી એક છે દૂધ સજીવની યોજના જેમાં ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે લગભગ તેર લાખ બાળકોને પ્રેગનેન્ટ મહિલાઓને અને જે મહિ જે માતા પેટ ભરાવે છે પોતાના છોકરાનું એને કહેવાય લેક્ટેટિંગ મધર્સ લેક્ટેટિંગ મધર તો આટલા લોકોને આ દૂધ આપે છે ગુજરાત સરકાર કઈ જગ્યાએ ટ્રાઇબલ અને ડેવલપિંગ તાલુકાઓમાં એવા તાલુકાઓમાં જ્યાં ટ્રાઈબલ પોપ્યુલેશન વધારે છે અથવા જે તાલુકાનું ડેવલપમેન્ટનો સ્તર ઓછો છે બીજી એક સ્કીમ છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એમાં પ્રેગનન્ટ માતાઓને જે માતા સગર્ભા છે જે સ્ત્રી સગર્ભા છે અત્યારે એને દર મહિને બે કિલો ચણા એક કિલો તુવેરની દાળ એક કિલો સિંગનું તેલ આપવામાં આવે છે હજાર દિવસ સુધી ઓકે અને બીજી એક સ્કીમ છે પોષણ ક્ષુધા યોજના જેમાં પ્રેગનેન્ટ અને લેક્ટેટિંગ માતાઓ ટ્રાઈબલ એરિયામાં એના ન્યુટ્રિશન લેવલ વધારવા માટે એની અલગથી એક સ્કીમ છે પોષણ ક્ષુધા યોજના બીજી એક સ્કીમ ચાલે છે એનએફએસએ નેશનલ ફૂડ સિક્યોરિટીવાળી એક સ્કીમ ચાલે છે જેમાં સરકાર તરફથી પહેલી રાશનની દુકાનોએ પીડીએસ દુકાનોએ જે ગરીબ પરિવારો છે એને અમુક સસ્તું અનાજ મળતું હોય છે તો એમાં ગુજરાત સરકારે એક એડિશનલ વસ્તુ ચાલુ કરી હતી એક કિલો ચણા દર મહિને આપવાના ચાલુ કર્યા હતા એ બધા એને ફેસે બેનિફિશિયરી ફેમિલીઝને અને ગયા વર્ષે એ યોજના માત્ર પંચોતેર તાલુકામાં હતી હવે આ વર્ષથી આખા રાજ્યને કવર કરવાના છે એમાં બીજી એક છે ફોર્ટિફાઈડ રાઇસ એટલે કે રાઈસની અંદર ફોલિક એસિડ આયન અને વિટામિન બી ટ્વેલ એડ કરી અને એને ફોર્ટીફિકેશન થાય ભૂખમરીનો એકમાત્ર ઈલાજી નથી કે અનાજ લોકો સુધી પહોંચાડી દો તમે જોયા હશે ઘણા છોકરા ગરીબ બાળકો હશે છે ગરીબ પણ એનું પેટ એકદમ નીકળી ગયું હશે તો છતાંય અંગોમાં તાકાત નહીં હોય તો એનું કારણ છે કે તમે માત્ર એના એના સુધી અનાજ પહોંચાડ્યું છે જે અમુક જરૂરી વિટામિન વિટામિનને આયનને એ બધું છે એ નથી પહોંચાડ્યું ન્યુટ્રિશન નથી પહોંચાડ્યું પેટ પર દીધું ખાલી તો એના માટે હવે એ લોકોને જો અલગ રીતે પછી ન્યુટ્રિશન કઈ રીતે પહોંચાડવું તો એના માટે એક ફોર્ટિફિકેશન કામ ચાલતું હોય છે એટલે અનાજમાં આ ચોખાને છે ને તોડી અને એની અંદર આ નાખે છે આયનને એ બધું આ પ્રોસેસ સારી હોય છે યુટ્યુબ પર વિડીયો પડ્યા હશે કોઈ જોવા હોય તો તો હજી સુધી ગુજરાતના માત્ર ચૌદ જિલ્લાઓમાં આ પ્રકારના ચોખા અપાતા હતા હવેથી આખા ગુજરાતમાં આ પ્રકારના ચોખા અપાશે બીજી વસ્તુ છે પીડીએસમાં જે રાશન કાર્ડ રાશનની દુકાનોએ આ વર્ષથી જે પેલા શ્રેયન જે વાત થઈ મિલેટ્સ તો એમાં બાજરા જુવાર અને રાગી પણ આપવાના છે આ વર્ષથી વન ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાના છે દરેક દરેક જિલ્લા ઓકે ગુજરાતના લગભગ દરેક જિલ્લામાં એક ડિસ્ટ્રિક લેવલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે અને એવી જ રીતે દરેક તાલુકામાં એક તાલુકા લેવલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનશે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે સારી વસ્તુ છે પાંચ નવા મ્યુઝિયમ બનાવવાની છે ગુજરાત સરકાર એક વડનગરમાં તાનારીરી સંગીત સંગ્રહાલય બનશે બીજું એકતા નગરમાં ગુજરાત વંદના અને અર્સ્ટવાઇલ સ્ટેટ્સ મ્યુઝિયમ જે દેશી રજવાડાઓ સરદાર પટેલે ભેગા કર્યા હતા એનું એક મ્યુઝિયમ બનવાનું છે દ્વારકામાં આપણે વાત થઈ કૃષ્ણ ભગવાનના જીવન ઉપર આધારિત એક સંગ્રહ બનવાનું છે ચોટીલામાં ઝવેરચંદ મેઘાણીનું એક મ્યુઝિયમ બનવાનું છે અને પાટણમાં એક મ્યુઝિયમ બનવાનું છે પોર્ટ્સમાં બંદરોમાં ગુજરાતનો રેન્ક ખૂબ આગળ છે ભારતમાં નોન મેજર પોર્ટ્સ જે હોય નાના નાના પોર્ટ્સ જે હોય આખા ભારતના એનો અડસઠ ટકા કાર્ગો ગુજરાત હેન્ડલ કરે છે અને મેજર પોર્ટ્સ જે હોય મોટા બધા પોર્ટ છે કંડલા મુન્દ્રા જેવા એનો એકતાલીસ ટકા ટ્રાફિક પાછો ગુજરાત હેન્ડલ કરે છે તો એ ફલસ્વરૂપ ભાવનગરમાં એક સીએનજી ટર્મિનલ ચાલુ કરી દીધું છે મોદીજીએ બનાવવાનું અને એની ખર્ચની અંદાજ છે લગભગ ચાર હજાર કરોડ રૂપિયા તો એનાથી શું થશે આ સીએનજી ટર્મિનલથી ગુજરાત સીએનજીના ઇમ્પોર્ટ અને ટ્રાન્સપોર્ટેશનનું પણ હબ બનશે કમ કમ્પ્રેસ નેચરલ ગેસ ઓકે આગામી સમયમાં આપણે વાત થઈ એનર્જીની ખપત વધવાની છે તો કોલસા અને પેટ્રોલ વધુ બાળશું તો એનાથી પોલ્યુશન વધુ થશે સીએનજીથી પોલ્યુશન નથી થતું એટલે આ પણ એક વસ્તુ ડેવલપ થઈ રહી છે બીજું ભાવનગરમાં પોર્ટ ભાવનગરમાં પોર્ટસ ડેવલપ કરે છે ગુજરાત સરકાર બીજું નવલખી પોર્ટની કેપેસિટી વધારવાના છે આઠ લાખ ટન થી વધારી અને વીસ લાખ ટન ની સુરતમાં એક મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનશે જે પીએમ ગતિ શક્તિ યોજનાનો પ્લાન છે કે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા એવી અમુક અમુક જગ્યાએ કે જ્યાં રોડ કયો રેલ કયો પોર્ટ કયો બધી ફેસિલિટી ત્યાંથી કનેક્ટ થઈ જતી હોય એટલે તમારો માલ લાવજા કરવામાં તમને બહુ સરળતા રહે તો ગુજરાતનું એક પહેલું બનવાનું છે સુરતમાં જેમાં જોઈન્ટ વેન્ચર છે ભારતીય રેલવેનું ગુજરાતની એસટીનું અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું તો આવો ગુજરાતનો પહેલો પ્રોજેક્ટ છે આગામી એક્ઝામમાં આવી શકે તો જરાક નોટ કરી લેજો અણ અલંગ એક બહુ મોટું બ્રેકિંગ યાર્ડ છે આપણે ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટું ખ્યાલ છે બાજુમાં જ એક સચાણા બ્રેકિંગ યાર્ડ બંધ પડ્યું હતું તો એને ફરીથી શરૂ કરવાનું છે કદાચ આ વર્ષમાં શરૂ થઈ જશે સાબરમતી નદી ઉપર એક બેરેજની સિરીઝ બનાવવાના છે બેરેજની વાત આપણે થયેલી છે એક ભાડભૂત બેરેજનો અલગથી વિડીયો મૂકેલો છે તમારા લોકોનો બહુ સપોર્ટ મળેલો છે એ વિડીયોમાં બેરેજ એટલે દરિયાનું પાણી આવી ન જાય નદી ખાલી હોવાના કારણે દરિયાનું પાણી ન આવી જાય ખાલી જગ્યાએ તો એટલા માટે અમુક છીછરું પાણી આ બનાવીને રાખતા હોય અને એનાથી આપણું ગ્રાઉન્ડ વોટરનું લેવલ પણ ઊંચું આવે તો સાબરમતી નદી ઉપર એ બેરેજની સિરીઝ બનાવવાના છે ઓકે ગાંધીનગરમાં પણ એક સાબરમતી રિવરફ્રન્ટ બનાવવાના છે ગિફ્ટ સિટી પાસે બ્યુટિફિકેશન માટે બીજું એક તાપી કરજણ પાઇપલાઇન બનવા બનાવવાના છે જેનાથી સુરત અને નર્મદા જિલ્લામાં સિંચાઈનું પાણી મળી રહેશે ગુજરાતના ટ્રાઇબલ બેલ્ટમાં ચેકડેમ બેરેજ વગેરેની સિરીઝ બનાવવાના છે ચેકડેમથી ગ્રાઉન્ડ વોટરનું ભૂગર્ભ જળનું સ્તર બહુ ઊંચું આવે અને ચેકડેમથી લોકલ લોકોને પાણીની સમસ્યા પીવાના પાણીની સમસ્યા ઘણી ખરી ઘટી જાય અરવલી જિલ્લામાં વાત્રક રિઝર્વરમાંથી એક ઇરિગેશન સ્કીમ ચાલુ કરવાની છે બીજું મધ્ય ગુજરાતની અમુક નદીઓ ઉપર મેશ્વો ખારી પુષ્પાવતી રૂપેણ નદીઓ ઉપર ચેકડેમ બનાવવા ચેકડેમની સિરીઝ બનાવવાના છે સૌરાષ્ટ્રમાં પીવાના પાણી માટે બલ્ક પાઇપલાઇન નું કામ ચાલુ છે નેવાડા બોટાદ ગઢડા ચાવંડ બુધેલ બોરડા ધારાઈ ભેસાણ જૂનાગઢ ધાણકી નવાડા ઇન્ડસ્ટ્રીમાં આઠ જીઆઈડીસી એસ્ટેટ બનાવવાના છે ટ્રાઇબલ એરિયામાં એટલે ટ્રાઇબલ એરિયામાં ઇન્ડસ્ટ્રીનો પ્રમોશન મળે અને ત્યાં પણ રોજગારીની તકો ઘણી બધી ઊભી થાય જેમાં બે એગ્રો પ્રોસેસિંગ હશે અને બે સી ફૂ ફૂડ પ્રોસેસિંગ હશે જે મોદીજીનો ટાર્ગેટ છે ખેડૂતોની આવક ડબલ કરવાનું તો ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ એના માટે બહુ જરૂરી થઈ જાય જેમ કે કેરી નો ભાવ ઓછો મળે પણ કેરીના જામ બનાવી નાખો કે કેરીનું અથાણું બનાવી નાખો તો ભાવ જાજો મળે ઓકે ફ્રૂટનો ભાવ ઓછો મળે ફ્રૂટનું જ્યુસ બનાવી નાખો તો ભાવ વધુ મળે તો ફ્રૂટ ઘણી વખત સડી જાય તો ફેંકી દેવું પડે ખેડૂતને નુકસાન જાય એની જગ્યાએ જ્યુસ બનાવીને રાખી દે તો લોંગ ટર્મ ચાલે ખેડૂતને પૈસા પણ વધારે મળે તો એને કહેવાય ફૂડ પ્રોસેસિંગ તો એ એ દિશામાં કામ ચાલે છે એક વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ સ્કીમ ભારતના બજેટમાં લોન્ચ કરેલી બે વર્ષ પહેલાં જેનાથી દરેક રાજ્યમાં શું હોય કોઈ કોઈ જિલ્લાની કોઈ કોઈ સ્પેશિયાલિટી હોય જેમ કે ગુજરાતમાં છે પાટણના પટોળા છે જામનગરની બાંધણી છે કચ્છની એમ્બ્રોઈડરી છે તો એક એક જિલ્લા એક 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 પ્રોડક્ટ આઇડેન્ટિફાઈ કરવાના શરૂ કર્યા છે સરકારે અને આ ભારત સરકારના બજેટમાં વાત હતી કે એ પ્રોડક્ટને મોટા સ્કેલ ઉપર લોન્ચ કરવા માટે એક યુનિટી મોલ બનાવો તમારા રાજ્યની અંદર કે જેનાથી એને શું મસ્ત રીતે માર્કેટિંગ થાય એનું મસ્ત પ્રોજેક્ટ થાય તો લોકો ખરીદે તો એવું યુનિટી મોલ બનાવ્યો છે ગુજરાત સરકારે એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં બન્યું છે ત્યાં ટુરિઝમમાં અંબાજી ધરોઈ ડેમ એક વર્લ્ડ ક્લાસ પ્લેસ તરીકે બનાવવાના છે વાત થઈ આપણે બનારસમાં હમણાં તમને ખ્યાલ હોય તો ગંગા નદી ઉપર ટેન્ટ સિટી બનાવ્યા છે તો એવી જ રીતે ગુજરાતમાં ટેન્ટ સિટી બનાવવાના છે ઢોળાવીરા ધરોઈ નડાબેટ કડાણા ડેમ શિવરાજપુર બીચ અને એકતાનગરમાં વર્લ્ડ ક્લાસ સફારી બનાવવાના છે મ્યુઝિયમ પણ બનાવવાના છે હજી પેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે તો ખૂબ કામ ચાલું છે ગુજરાત સરકારનું તો આ હતી મોટા મોટી યોજનાઓ જે ગુજરાત બજેટમાં ડિસ્કસ થયેલી છે લેક્ચર કેવું લાગ્યું કમેન્ટ સેક્શનમાં જાણ કરજો કોઈ ક્વેશ્ચન્સ હોય તો કમેન્ટ સેક્શનમાં જાણ કરી શકો છો વિડીયો લાઈક તમારા ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ